નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં. હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે જવાહર નવોદય ની અંદર ગુસ્સા અને રસા વિશે ની જે બેઝિક માહિતી મેળવી, પણ ખાસ કરીને નવોદય ની અંદર જે આજે આપણે વિડીયોમાં સમજવા જઈ રહ્યા છે એવા દાખલા ખાસ પૂછાય છે. કેવા? તો કે ભાઈ, સૂત્ર આધારિત કઈક પ્રશ્નો હોય. કેવા? તો કે ભાઈ, બે સંખ્યાનો લસા અને ગુસ્સા આપે તો એક સંખ્યા આ છે તો બીજી સંખ્યા શોધો, અથવા બે સંખ્યાનો ગુણાકાર આપી દે એમાં લસા આટલો છે ને ગુસ્સા શોધો. તો આવો કઈક દાખલા પૂછાતા હોય છે. ખાસ કરીને નવોદય સિવાયની પણ, જયારે ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ છે, તલાટી, બિન સચિવાલય છે, આ બધાની અંદર પણ આવા દાખલા ખાસ પૂછાય છે. તો આવા દાખલા માટે આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. વધુ સમય ન લઈએ, વિડીયોના જે દાખલા છે એના તરફ આગળ જોઈએ. તો ઉદાહરણ પહેલા સમજતા પહેલા સૂત્રને સમજી લે. આવા દાખલા માટે એક જ સૂત્ર કામ કરે છે કે બે સંખ્યા આપેલી હોય એનો લસા અને ગુસા, લસા આપે તો ગુસા શોધવાનું, અથવા લસા અને ગુસા આપે તો એક સંખ્યા શોધવાની હશે. એનું એ સૂત્ર છે, બે સંખ્યા હોય, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા અને ગુસા. મિત્રો, આના આધારે કોઈ પણ દાખલો પૂછાય, ચાર રીતે પૂછી શકે તમને. બે સંખ્યાનો ગુણાકાર આપે, લસા આપે તો ગુસા શોધવાની વાત કરે. બે સંખ્યાનો ગુણાકાર આપી દે, અથવા સંખ્યા આપે, ગુસા આપે અને લસા શોધવાનું હોય તો કઈ નથી, એકદમ સરળ છે. જોઈએ ઉદાહરણ. બે સંખ્યાનો ગુસા અને લસા અનુક્રમે 2 અને 36 છે. મિત્રો, ખાસ એ જોઈએ, લસા કેટલો છે એ જોઈ લે અને ગુસા શું આપ્યો એ જોઈ લે. અહીંયા જોઈએ, બે સંખ્યાનો લસા કેટલો આપ્યો છે અને ગુસા કેટલો આપ્યો. લસા ગુસા 360 લસા છે, ગુસા બરાબર 2. મિત્રો, ખાસ નોંધી લે, એમાં એક સંખ્યા આધાર છે. પ્રથમ સંખ્યા કઈ આપી છે? કોઈ પણ એક સંખ્યા. એક સંખ્યા એટલે પ્રથમ આપણે સમજીએ, પ્રથમ સંખ્યા બરાબર કેટલી કીધી છે? 18. અને બીજી સંખ્યા આપણે શોધવાની છે, બીજી સંખ્યા આપણે શોધવાની છે. મિત્રો, ખાસ કરીને આ દાખલામાં લસા અને ગુસા આપેલા છે. અહીંયા જોઈએ છીએ 18 અને 360, ખાસ જોઈએ આપણે. અને એક સંખ્યા બરાબર આપણે કેટલી આપી છે? 18 આપેલી છે. બીજી સંખ્યા શોધવાની હોય કઈ નથી, એકદમ સરળ છે. સૂત્ર મૂકીએ આપણે અહીંયા, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસા. મિત્રો, આ સૂત્રમાં ખાલી રકમને જ મૂકવાની છે, જવાબ તો આપણે આપમેળે મળી જાય છે. પ્રથમ સંખ્યા બરાબર આપણે કઈ છે? તો કે 18. બીજી સંખ્યા આપણને ખબર નથી, લખી નાખીએ. લસા કેટલો મળ્યો છે? 360. ગુસા કેટલા મળ્યા છે? તો કે 2. મિત્રો, આટલી જે આપણી પાસે વિગત હોય અને આપણે બીજી સંખ્યા શોધવાની હોય તો એને કરતા બનાવીએ. આ બીજી સંખ્યા આપણને ખબર નથી, એને આપણે કરતા બનાવીએ. બરાબર, આ 18 છે, ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય. મિત્રો, ખાસ યાદ રાખજો. તો બીજી સંખ્યા બરાબર શું છે? તો 360 ગુણ્યા 2 છેદમાં 18. મિત્રો, ઘણી વખત ઓપ્શનમાં આવી રીતે પણ જવાબ આપે તો આ પણ આ રીતે પણ જવાબ સાચો હોય. બરાબર, અહીંયા આપણે જવાબ મેળવવો હોય તો 18 2 36 કેટલા આવ્યા? 20 ગુણ્યા 2 બરાબર 40. મિત્રો, બીજી સંખ્યા બરાબર 40 આવે છે. એક સંખ્યા કેટલી મળી? 18. તો બીજી સંખ્યા બરાબર, ખાસ નોંધી લઈએ, બીજી સંખ્યા બરાબર આપણને જવાબ મળે છે 40. ખાસ મિત્રો નોંધી લે, 40. બરાબર, કેટલું સરળ છે, એકદમ સરળ છે. થોડીક વધારે પ્રેક્ટિસ કરશો એટલે આપમેળે આપણને આવડી જશે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2 તરફ આગળ વધીએ. એમ કે બે સંખ્યાઓનો ગુસા કેટલો આપ્યો છે? 3 આપ્યો છે. અને તેનો ગુણાકાર, ખાસ મિત્રો અહીંયા આપણે જોઈએ, બે સંખ્યાનો શું કીધું છે? ગુણાકાર આપી દીધો. આ પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા આપણને મળેલી છે નહીં, ડાયરેક્ટ એનો બે સંખ્યાનો ગુસા કેટલો છે? ગુસા બરાબર 3 લખી નાખીએ. અને આ બંને સંખ્યા, પ્રથમ સંખ્યા અને ઘણી વખત એવું બને પેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો ગુણાકાર આપી દે, અલગ અલગ નહીં, ગુણાકાર કેટલો આપણને આપ્યો છે? 209. આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 2907. બરાબર, તો લસા શોધો. આપણે લસા શોધવાનું છે, કાંઈ વાંધો નહીં, સૂત્રને આ રકમમાં મૂકી દે. આ પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ડાયરેક્ટ આપણને ગુણાકાર આપી દીધો. કેટલો આપી દીધો છે? 2907 ગુણાકાર મળી ગયો. લસા આપણને ખબર નથી, લસાને આપણે શોધવાના છે. લસાઅ ગુસા કેટલા છે? 3. મિત્રો, એકદમ સરળ છે દાખલો, તમને આવડે જ. શું શોધવાનું? લસાને આપણે શોધવાનું છે, કરતા બનાવી. આ બરાબર ની આ બાજુ જશે, ગુણાકાર છે તો સામે ભાગાકાર થઈ જાય. 2907 ભાગ્યા 3 કરો, એકદમ સરળ છે. ભાગાકાર આપણે કરીએ, 2907
ભાગાકાર કરીએ, 3 વડે 3 સત્તા 1, 2 3 8 4, 3 9 27 કેટલા વેધા 2 બિંદુ, 3 6 18 બે વેધા ઉપર ઉતાર્યા 7, 3 9 27. મિત્રો ખાસ આપણો જવાબ આવી ગયો 969, એકદમ સરળ હોય જોઈ લેજો. અને આવા દાખલા દર વખતે એક બે હોય જ છે, તમે મહેનત કરજો, ખાસ કરીને આવા દાખલામાં મૂંઝાવાનું નહીં. આ એક જ સૂત્ર ઉપરથી ચાર રીતે અલગ અલગ પૂછાય, બીવાનું આવશે નહીં, એકદમ સરળતાથી આપણે દાખલો કરી નાખશું. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ કે એક દાખલો વધારે હજુ પ્રયત્ન કરીએ કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે. ખાસ કરીને આવો પૂછાય મિત્રો, ખાસ અહીંયા નોંધી લે, બે ક્રમિક સંખ્યા પૂછી હોય, કોઈ પણ ક્રમિક સંખ્યાની વાત કરવામાં આવે, એમાં બે ક્રમિક કીધી છે, અહીંયા આપણે 11 અને 12 ક્રમવાળી સંખ્યા લઈએ, તો આ બંને 11 અને 12 નો ગુસા શું મળે. તો મિત્રો આવી જ્યારે ક્રમિક સંખ્યા પૂછવામાં આવે તેનો ગુસા એક જ મળે. મિત્રો ખાસ નોંધી લો, 11 ના અવયવ, 11 ના આપણે પાડી અવયવ દીધી તો 11 એક મળે છે, 12 ના તમે અવયવ પાડી આપણે જોઈ શકીએ છીએ કે 12 ના કેટલા અવયવ પડે, 11 ના અવયવ આપણે જોઈએ 1 અને 11, 12 ના અવયવ આપણે પાડી 1 2 6 12 3 4 12 અને 12. તો મિત્રો આની અંદર એક જ એવી સંખ્યા જે કોમન નીકળી છે, કઈ કોમન નીકળી, 1, એટલે મતલબ એનો જવાબ કેટલો આવે 1. દાખલો પણ કરવાની જરૂર છે નહીં. બે ક્રમિક સંખ્યા પૂછે ત્યારે ખાસ યાદ રાખજો કે એનો ગુસા પૂછવામાં આવે તો ગુસા કેટલો આવે છે 1. આ સિવાય આવું પૂછી નાખે, જોઈએ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા. મિત્રો બે ક્રમિક બેકી સંખ્યા, કોઈ પણ ક્રમિક સંખ્યા લઈ લો, તો ભાઈ 6 અને 8 લઈએ, 6 અને 8 નો ગુસા શું થાય? તો મિત્રો આનો પણ ગુસા 6 8 8 લે, કોઈ પણ બેકી સંખ્યા હોય અને ક્રમિક હોય, અહીંયા શું પૂછ્યું છે બેકી અને પૂછ્યું છે ક્રમિક, તો ક્રમિક પૂછ્યું હોય ને બેકી હોય તેનો ગુસા હંમેશા 2 મળે. ખાસ મિત્રો આ પણ બાબત નોંધી લેવાનું, 2 ના અવયવ પાડીએ તો 2 1 2 3 2 6 અને 6, 8 ના પાડીએ 1 2 6 8 અને 8, તો આની અંદર આ 6 ના અવયવ છે બાળકો, ના 8 ના અવયવ, એમાં 2 જ મોટા ગુસા મળે, ગુરુત્તમ સૌથી મોટા કોણ છે તો 2 અને ગુસા 2. આ સિવાય પણ તમે મિત્રો કોઈ પણ મોટી સંખ્યા લેજો એનો જવાબ તો કેટલો આવશે, હંમેશા કેટલો આવે છે 2. ત્યાં સિવાય એક આપણે બે ક્રમિક એકી સંખ્યા લખી નાખીએ, અહીંયા શું લખી નાખ્યા, બે ક્રમિક, અહીંયા આપણે ઉદાહરણ ત્રીજું પણ જોઈ લે, જો મિત્રો બે ક્રમિક એકી કરી નાખીએ, દાખલા તરીકે 13 અને 15, તો આવે જયારે ક્રમિક સંખ્યા પૂછી હોય ને એકી હોય એનો પણ ગુસા કેટલો મળે, એનો ગુસા મિત્રો હંમેશા એક જ મળે છે. તમે આ દાખલો કરી જાતે કરજો, 13 અને 16 ના ગુસા કરો એટલે જવાબ કેટલો આવશે 1. તો મિત્રો આ રીતે પણ લસા અને ગુસાના દાખલા આપણે પૂછાઈ શકે. હજુ આપણે ઉદાહરણ એક કરી લઈએ, એક વધારે પ્રયત્ન કરીએ ઉદાહરણ જોવા માટેનો. બે સંખ્યાની વાત કરવામાં આવે છે, એક સંખ્યાનો લસા 160 છે અને ગુસ્સા બરાબર કેટલો છે 8 હોય, તો તેમાં એક સંખ્યા બરાબર 32 હોય તો બીજી સંખ્યા શોધો. મિત્રો આ બીજી સંખ્યા શોધો, આવો દાખલો પૂછાય, આપણે ઉદાહરણ પેલું જોયું એ રીતે જ છે, તો કાંઈ છે નહીં, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા સૂત્ર મૂકી દે, અહીં આપણે સૂત્ર લખીએ પાછું બીજી વખત, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસા. આ જ સૂત્ર આધારે પ્રથમ સંખ્યા બરાબર કઈ છે 32, બીજી સંખ્યા આપણને ખબર છે નહીં, લસા કેટલો છે 160, ગુસા બરાબર કેટલા છે 8. મિત્રો કાંઈ નથી કરવાનું, 32 છે ને બરાબર ઓલી બાજુ લઈ જાય, બીજી સંખ્યા બરાબર શું આવશે કરતા બનાવીએ ને
160 ગુણ્યા 8 છેદમાં 32 આવી ગયા. બરોબર, આના છેદ ઉડાડો, 8 ચોક 32, ચોકે ચોકે 16, એટલે જવાબ આવે છે 40. મિત્રો આનો પણ જવાબ કેટલો આવે છે? 40. બરોબર, 8 ને 32 વડે છેદ ઉડાય, 8 ચોક 32, ચોકે ચોકે 16, જવાબ કેટલો આવે? 4 ગુણ્યા બિંદુ છે 10 છે, એટલે 40. મિત્રો બીજી સંખ્યા બરાબર 40 મળે છે. મિત્રો આ રીતે ઘણી વખત દાખલા પૂછાણા છે, ને હોમવર્કમાં મારે તમને 2-3 દાખલા આપું છું, ખાસ તમે ઘરે કરજો. હોમવર્ક ની અંદર એક સંખ્યાનો લસા 60 છે અને ગુસા બરાબર આપણે કરી નાખીએ. એક સંખ્યાનો હોમવર્કમાં તમને મિત્રો દાખલો આપું છું, હોમવર્કમાં ખાસ કરજો. એક સંખ્યાનો લસા 60 છે, ગુસા બરાબર 2 હોય, બરાબર, તો એક સંખ્યા બરાબર 6 છે તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. પછી બે સંખ્યાનો ગુણફળ, આ બીજો દાખલો આપેલો, બીજો બે સંખ્યાનો ગુણફળ તમને મળી જાય છે 64, અને બે સંખ્યાનો ખાસ નોંધી લે લસા બરાબર 32, તગડે બગડે 32 હોય તો ગુસ્સા કેટલો મળે? મિત્રો આ બંને દાખલા તમારે મને YouTube ની કોમેન્ટ માં આપવાનો જવાબ રહેશે, અને તમે પણ નોટ માં કરજો. બે સંખ્યાનો એક સંખ્યાનો લસા કેટલો છે? 60 છે, અને ગુસ્સા કેટલો છે? અહીં બે સંખ્યા લખવાનું મિત્રો, બે સંખ્યા એક નહીં, બે સંખ્યાનો લસા કેટલો છે? 60 છે, અને ગુસ્સા 2 છે, તો તેમાં એક સંખ્યા બરાબર 6 હોય તો બીજી સંખ્યા શોધો. અહીંયા તમને બે સંખ્યાનો ગુણફળ આપણે આપી દીધો છે, ખાસ જોજો, અહીં ગુણફળ તમને આપી દીધો છે 64, બંને સંખ્યાનો ગુણફળ એટલે ગુણાકાર. બરાબર, તો મિત્રો ખાસ આ રીતે તમે વધારે પ્રયત્ન કરજો, તો આવો દાખલો પૂછાય તો આપણો માર્ગ જાય નહીં. મિત્રો આના પછી લસા અને ગુસ્સા ની એક રીત બાકી રહી ગઈ, કે જેની અંદર કોઈ પણ દેવળ હોય કે મંદિરમાં ઘંટ વાગે, કે ભાઈ 12 મિનિટ વાગે છે, 15 મિનિટ વાગે છે, અને ત્રીજી વખત ઘંટ છે 16 મિનિટ વાગે છે. બરાબર, હવે આ ઘંટ એકી સાથે 9 વાગે વાગે છે તો ફરી વખત ક્યારે વાગશે? આવા જયારે સિગ્નલ ના દાખલા હોય, ફાટક હોય અને સિગ્નલ પડે છે, 12 મિનિટે સિગ્નલ પડ્યું, બીજી વખત 18 મિનિટે સિગ્નલ પડે છે, ત્રીજી વખત 30 મિનિટે સિગ્નલ પડે છે, તો એકી સાથે સિગ્નલ છે 12 વાગે પડ્યું, તો હવે ફરી વખત ક્યારે એકી સાથે સિગ્નલ પડશે? આવા કઈક દાખલા નવોદય ની અંદર અને રસા અને ગુસ્સા ના આધારે પૂછાય, તો એવા દાખલા હવે પછીના વિડીયોમાં જોશું. થેન્ક યુ મિત્રો, આભાર. જો ખાસ વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.